गुड मॉर्निंग बाळको, श्री कन्या प्राइमरी स्कूल में तमारु स्वागत छे। आजे आपणे धोरण 5 विषय छे गणित, तेमा चेप्टर नंबर 4 छे भाग अने पूर्ण, तेमा आपणे पेज नंबर 65 जोवानुं छे। गणितनी पाठ्यपुस्तक पेज नंबर 65, एमां पहेलू आपेलू छे भागथी पूर्ण तरफ। अहीं आपणने आपेलू छे के અહીં એક ફૂલની એકના છેદમાં 5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, કેટલી? તો કે એકના છેદમાં 5 ભાગની, તો એકના છેદમાં 5 તો કુલ કેટલા? 5 ભાગ, અને એમાંથી એક પાંદડી આપણને આપેલ છે, તો આપણે કુલ પાંદડીઓ હજી કેટલી કરવાની થાય? તો કે 5, અહીંયા એક આપેલી છે, તો હજી બીજી કેટલી દોરવાની? તો કે 4 અહીંયા આપણે દોરી અને ફૂલ પૂર્ણ કરવાનું છે। આ 1, આ 2, આ 3 અને આ 4, કુલ પાંદડીઓ કેટલી થઈ? તો કે 1, 2, 3, 4 અને 5, એમાંથી એક ભાગમાં કલર પૂરેલો છે એટલે કુલ પાંદડીઓ 5 અને એમાં ઉપરની એક પાંદડી આપેલી છે। હવે ત્યાર પછી જોઈએ, તેમાં બીજું આપેલું છે, અહીંયા ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી 1 દર્શાવ્યું છે। કેટલા દર્શાવેલા છે? પંખાના 3 પાંખિયામાંથી 1 પાંખિયું આપણને આપેલું છે, બાકીના પાંખિયાને દર્શાવી અને ચિત્ર પૂર્ણ કરો। તો 3માંથી 1 આપેલું છે, હવે દોરવાના કેટલા? તો કે 2, તો આપણે અહીંયાથી આવી રીતે 2 પાંખિયા હજી પણ દોરવાના થશે। આ બીજા 2 પાંખિયાઓ દોરી અને આપણે ચિત્ર પૂર્ણ કર્યું। ત્યાર પછી આપેલું છે, અહીં બીજા 1 પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે। આ 1 અને આ 2 અડધા પાંખિયા દર્શાવ્યા છે, તો બાકીનો અડધો ભાગ દર્શાવી અને આપણને ચિત્ર પૂર્ણ કરવાનું કહેવામાં આવેલું છે। તો આપણે જોઈએ બીજો અડધો ભાગ કેટલો થાય, તો અડધો આપેલો છે અને હજી અડધા દર્શાવવાના, તો 2 આપેલા હોય તો હજી આપણે કેટલા દર્શાવવાના થશે? તો કે 2, શું કામે? તો કે અડધાના અડધા આપેલા છે એ 2 છે, તો બીજા અડધા કેટલા થાય? તો કે 2, તો અહીંયાથી આપણે પાંખિયા દર્શાવીએ, તો 1 અને અહીંયાથી બીજું પાંખિયું, આવી રીતે આપણે દર્શાવી અને પંખાના પાંખિયા પૂર્ણ કર્યા। હવે નીચે આપેલું છે, રૂપિયા અને પૈસા, રૂપિયા અને પૈસા એવું આપેલું છે। અહીંયા એક સિક્કો આપેલો છે, એ છે 50 પૈસાનો, શેનો છે? 50 પૈસાનો। 50 પૈસાના સિક્કો એટલે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? અહીંયા નીચે આપેલું છે કે 50 પૈસા રૂપિયાનો અડધો ભાગ છે, હવે આપણે 50 પૈસાના કેટલા સિક્કા લઈએ? તો 1 રૂપિયો થાય, તો એ 50 પૈસા છે એ રૂપિયાનો અડધો ભાગ છે? તો કે હા છે। તો આપણે કેટલા સિક્કા લેવાના થશે? તો કે 2 સિક્કા લઈએ, 50 એને પ્લસ 50, એટલે 50 ને 50 કેટલા થાય? તો કે 100 પૈસા થાય। 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા। તો 50 આપેલા છે, તો હજી આપણે બીજા 50 પૈસા લઈએ એટલે 100 પૈસા થઈ જાય? તો કે હા, એટલે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? તો કે 100 પૈસા। 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 50 પૈસા આપેલા છે એનો 1 સિક્કો આપણે લીધો, તો હજી આપણે કેટલા સિક્કા લેવાના? હજી 1 સિક્કો લઈ લઈએ એટલે કેટલા પૈસા થાય? 100 પૈસા। 1 રૂપિયો 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? તો કે 1 અને 2, આ બીજો સિક્કો, એટલે મતલબ કે 2 સિક્કા, 50 પૈસાના 2 સિક્કા લઈએ એટલે 1 રૂપિયો થાય, અને 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે, તો કે હા આ 1 અને આ 2 એટલે આ અડધો ભાગ થયો। ત્યાર પછી આપેલો છે, જે સિક્કો આપેલો છે એ 1 રૂપિયાનો છે, તો 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય। જો રૂપિયાનો જ સિક્કો આપેલો હોય ને તો કંઈ પ્રોબ્લેમ નથી, જે 1 રૂપિયો છે એકના ઘડિયામાં 10 ક્યાં આવે? જો બંને રૂપિયાના જ સિક્કા આપેલા હોય તો એકના ઘડિયામાં 10 ક્યાં આવે?
તો કે એક દાણ 10, તો એક રૂપિયાના કેટલા સિક્કા લઈએ? તો કે 10 સિક્કા. એક રૂપિયાના આપણે 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. એક રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો એક રૂપિયો છે એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે કુલ ભાગ કેટલા છે? 10. એમાંથી આપણે એક રૂપિયો કીધું છે એટલે એક રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કુલ ભાગ છે કેટલા? 10. અહીંયા આપણે લખીએ કુલ છે 10 રૂપિયા અને એમાંથી એક રૂપિયો એ એક ભાગ. એક રૂપિયો એટલે એક ભાગ. હવે એક રૂપિયાના 10 સિક્કા થાય એટલે 10 રૂપિયા થાય. તો એક રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે એક ભાગ છે, એકના છેદમાં 10 ભાગ થાય. ત્યાર પછી આપણને જે સિક્કા આપેલો છે એ સિક્કો શાનો છે? તો કે એ સિક્કો છે 2 રૂપિયાનો. તો 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? આ 2 રૂપિયાના, 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? અહીંયા 2 છે ને અહીંયા 1 છે. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? અહીંયા રૂપિયા જ આપેલ છે અને આપણે અહીંયા રૂપિયાના સિક્કા શોધવાના છે. જો પૈસાના આપેલું હોત ને તો અહીંયા કેમ આપેલું હતું કે 50 પૈસા, તો આપણે રૂપિયા છે એને પૈસામાં ફેરવ્યા. પણ જો રૂપિયા રૂપિયા આપેલા હોય તો કંઈ બીજું વિચારવાનું નહીં. પરંતુ આ જે રૂપિયો આપેલો છે 2, તો એ 2 છે એના ઘડિયામાં 10 ક્યાં આવે? તો કે 2 × 5 = 10, તો 5 સિક્કા. 2 × 5 = 10 એટલે 5 સિક્કા. આવી રીતે થાય 2 × 5, તો 2નો સિક્કો એ કેટલી વખત આવે? તો કે 5 વખત આવે એટલે 10 રૂપિયા થાય. એટલે 2ના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો કે 5 સિક્કા. 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે આપણને એમ કીધું છે. તો કુલ ભાગ કેટલા છે? 10. એના 2 રૂપિયા એટલે ઉપર 2. હવે આના છેદ ઉડે, આમને એમ રાખો તો પણ ચાલે, પરંતુ આના છેદ ઉડે. 2 × 5 ઉપર આવશે 1 અને છેદમાં આવશે 5, એટલે 2ના છેદમાં 5 ભાગ થાય. ત્યાર પછી અહીંયા આપેલો છે 5 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 5 છે, અહીંયા રૂપિયો આપેલ છે અને આપણે પણ રૂપિયાના સિક્કા આપેલા છે, એટલે 5 રૂપિયા છે. 5ના ઘડિયામાં 10 ક્યાં આવે? તો કે 5 × 2 = 10, એટલે 2 સિક્કા લેવાના. કેટલા લેવાના? તો કે 2 સિક્કા. 5 રૂપિયાના 2 સિક્કા લઈએ એટલે 10 રૂપિયા થાય. 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? કુલ રૂપિયા કેટલા છે? 10. અને 5 રૂપિયા તો ઉપર 5. હવે આપણે અહીંયા છેદ ઉડશે, 1ના છેદમાં 2 ભાગ. કેટલામો ભાગ થાય? તો કે 1ના છેદમાં 2 અથવા તો 1/2 ભાગ. આ આપણે જોયું કે સિક્કા કેટલા લઈએ તો કેટલા રૂપિયા થાય. એટલે કે જો આપણે 50 પૈસાના સિક્કા આપેલા હોય અને એક રૂપિયો, બંનેનો એકમ અલગ છે, એક પૈસામાં આપેલ છે અને એક રૂપિયામાં આપેલ છે. જો એમ હોય તો પહેલા રૂપિયા છે એને પૈસામાં ફેરવવાના. તો એક રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? તો કે 100 પૈસા. એટલે હવે 50નો સિક્કો આપેલો છે, 50 પૈસાનો, તો 50 પૈસા વત્તા 50 પૈસા એટલે કેટલા પૈસા થાય? તો કે 100 પૈસા. એક રૂપિયો થઈ ગયો. તો કે હા, તો 50 પૈસાના કેટલા સિક્કા લીધા? 2 સિક્કા. ત્યાર પછી છે, 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો બંને રૂપિયામાં છે, 1 રૂપિયાનો સિક્કો છે અને 10 રૂપિયા, 2 રૂપિયા રૂપિયા જ છે. તો રૂપિયા હોય તો 1ના ઘડિયામાં 10 ક્યાં આવે? તો કે 1 દાણ 10, એટલે કે 10 સિક્કા. ત્યાર પછી છે, 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કુલ રૂપિયા કેટલા છે? 10. એમાંથી 1 રૂપિયો એટલે ઉપર અંશમાં 1 અને છેદમાં 10, 1ના છેદમાં 10 ભાગ છે. ત્યાર પછીનું છે, 2ના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 2ના આપણે કેટલા સિક્કા લેવાના? તો 2નો ઘડિયો બોલવાનો, 10 આવે ત્યાં ઊભું રહી જવાનું. 2 × 2 = 2, 4 × 2 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10. તો કેટલા સિક્કા લેવાના થાય? તો કે 2 × 5 = 5 સિક્કા. હવે એમાં એમ કીધું છે, 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કુલ રૂપિયા કેટલા છે? 10. અને અંશમાં મૂકવાના 2 રૂપિયા. તો 2ના અને 10ના છેદ ઉડે એટલે આવે 1ના છેદમાં 5. એવી જ રીતે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 5 રૂપિયા એ પણ રૂપિયામાં આપેલ છે અને 10 રૂપિયા એ પણ રૂપિયામાં આપેલ
છે, એટલે શું કરવાનું? તો કે પાંચનો ઘડિયો બોલવાનો, 10 આવે ત્યાં ઊભું રહી જવાનું, એટલા સિક્કા લેવાના થશે. પાંચે કુ પાંચ, પાંચ દુ 10, તો 2 સિક્કા લેવાના થાય. એવી જ રીતે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 5 રૂપિયા એ 10 રૂપિયાનો, કુલ રૂપિયા કેટલા છે? 10. અને એમાંથી આપણે લેવાના ઉપરના કેટલા રૂપિયાનો સિક્કાનું કીધું છે કેટલામો ભાગ છે એમ? તો કે 5 રૂપિયાનો, તો ઉપર 5, તો 5ના છેદમાં 10 એટલે 1ના છેદમાં 2. હવે આપણે આગળ જોઈએ, એમાં એક આપણને વાર્તા જેવું આપેલું છે, એમાં આપણે જોવાનું છે. વૃદ્ધ સ્ત્રી હતી, એને એક વસિયતનામું લખેલું હતું. એક વૃદ્ધ સ્ત્રી હતી, તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. તે ખૂબ ધનવાન હતી અને તેની પાસે 19 ઊંટ હતા. કેટલા હતા? તો કે 19 ઊંટ હતા. 19 ઊંટ હતા. એક દિવસ તે માંદી પડી. પુત્રીઓએ ડોક્ટરને બોલાવ્યો. ડોક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓને નીચે લખેલું વસિયતનામું વાંચ્યું. એટલે કે એની પાસે જે 19 ઊંટ હતા, એ પહેલી છોકરીને એમાંથી 1ના છેદમાં 2 ભાગના આપવાના, બીજી પુત્રીને એ ઊંટમાંથી 1ના છેદમાં 4 ભાગના આપવાના, અને ત્રીજી પુત્રીને એ ઊંટમાંથી 1ના છેદમાં 5 ભાગના ઊંટ આપવાના. તો આપણે અહીંયા ગણતરી કરવી પડે, કુલ ઊંટ કેટલા છે? તો કે 19, એને ગુણ્યા 1ના છેદમાં 2. તો આપણે જોઈએ તો 2ના ઘડિયામાં ક્યાંય 19 આવે નહીં, તો એનો જવાબ આવે 9.5. અહીંયા ભાગાકાર કરીએ આપણે, જુઓ આ 19 છે એનો 2 આરે ભાગાકાર કરવાનો, તો 2 નવા તો કે 18. હવે અહીંયા આપણે કંઈ છે નહીં, ઉપરથી કંઈ ના હોય એટલે 0 ઉતારીએ, તો અહીંયા ભાગફળમાં આપણે પોઈન્ટ મૂકવાનો થાય. 2 5 તો કે 10, 0 0, 9.5. પહેલી છોકરીના ભાગમાં 9.5 ઊંટ આવે. તો આપણે ઊંટને કાપી શકીએ? તો કે ન કાપી શકીએ. હવે એવી જ રીતે આ બીજી છોકરી છે, એના ભાગમાં આવશે 1ના છેદમાં 4. તો આપણે જોઈએ 1ના છેદમાં 4 ભાગના ઊંટ, તો કે 19 ગુણ્યા 1ના છેદમાં 4. હવે આને આપણે અહીંયા ભાગાકાર કરીએ, 19 એના 4 વડે આપણે ભાગાકાર કરવાનો, તો 4 ચોકે 16, 3 0, 4 કુ 4, 4 2 8, 4 3 12, 4 ચોકે 16, 4 5 20, 4 6 24, 4 7 તો કે 28. અહીંયા વધે 2, અહીંયા પોઈન્ટ આવે, કેમ કે આપણે કંઈ નહોતું એટલે અહીંયા મીંડું ઉતાર્યું, તો 4 પોઈન્ટ. ત્યાર પછી અહીંયા 0 75, એટલે 4 5 20, 0 0. તો બીજી છોકરીના ભાગમાં આવશે 4.75. પરંતુ આપણે ઊંટને ભાગ પાડી શકીએ નહીં, કાપી શકીએ નહીં. એવી જ રીતે ત્રીજી પુત્રીનું પણ 1ના છેદમાં 5 ભાગના ઊંટ આવે, પરંતુ એના પણ પોઈન્ટમાં જ જવાબ આવે. એટલે આપણે જોઈએ અહીંયા, તો ત્રીજી છોકરી છે એને 19 ગુણ્યા 1ના છેદમાં 5. હવે અહીંયા આપણે ભાગાકાર કરીએ 19 નો 5 વડે, તો 5 3 તો કે 15. અહીંયા આવે 4, કંઈ ન હોય તો 0 ઉતારીએ, તો અહીંયા પોઈન્ટ. 5 8 તો કે 40, 0 0, 3.8. ત્રીજી છોકરીના ભાગમાં આવે 3.8 ઊંટ, પરંતુ આપણે ઊંટને કાપી શકીએ નહીં, એટલે પુત્રીઓ મૂંઝાય. મને કુલ 19 ઊંટનો 1ના છેદમાં 2 ભાગ કેવી રીતે મળશે? મોટી પુત્રીએ પૂછ્યું. 19ના અડધા 9.5 થાય. આપણે અહીંયા જોયું 19ના અડધા કેટલા થાય? તો કે 9.5 થાય. પણ આપણે ઊંટને તો કાપી ન શકીએ. બીજી પુત્રીએ કહ્યું, તે સાચું છે, પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું. એટલામાં તેમના એક કાકીને આવતા જોયા. પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો. પછી એના કાકી આવે છે અને તે છોકરીઓ છે એ એનો પ્રશ્ન જણાવે છે. અહીંયા પોઈન્ટમાં જવાબ હોય તો આપણે પોઈન્ટમાં, એટલે કે ઊંટને આપણે અડધા ન કરી શકીએ, કાપી ન શકીએ. એટલે એના કાકી કહે છે કે ક્યાં મને વસિયતનામું બતાવો, મારી પાસે એક યુક્તિ છે, એટલે તમે મારું એક ઊંટ લઈ લો. તો કાકી પાસે કુલ, છોકરીઓ પાસે કુલ ઊંટ હતા 19, એમાંથી તે એક ઊંટ લઈ લે, એટલે કુલ ઊંટ કેટલા થઈ જાય? એના કાકીનું એક લઈ લે એટલે કુલ ઊંટ થઈ જાય 20. તો હવે તમારી પાસે 20 ઊંટ છે. હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું છે
તે મુજબ ઊંટને વહેંચી શકશો. કાકીએ કહ્યું, તારે અડધા ઊંટ જોઈએ છે ખરું ને? 10 ઊંટ લઈ લે, તેણે મોટી પુત્રીને કહ્યું. મોટી પુત્રીના ભાગમાં કેટલા હતા? તો કે 1/2 ભાગના ઊંટ મોટી પુત્રીને લેવાના હતા. તો કુલ ઊંટ કેટલા છે? 20. એને ગુણ્યા 1/2. કાકીએ 1 ઊંટ આપ્યો એટલે કુલ 20 થઈ ગયા. તો કે હા, તો 2 ઘડિયામાં 20, તો 2 દાણ 20, એટલે મોટી પુત્રીના ભાગમાં કેટલા ઊંટ આવશે? તો કે 10 ઊંટ આવશે. મોટી પુત્રીને કહે છે કે તું 10 ઊંટ લઈ લે, તું તારો ભાગ લઈ લે. કાકીએ બીજી પુત્રીને કહ્યું, તેણે 4 ભાગના ઊંટ લીધા. બીજી પુત્રીના ભાગમાં કેટલા આવે છે? તો કે 4 ભાગના. તો 4 ભાગના કેટલા થાય? 20 × 1/4. 4th ભાગ એટલે કુલ ઊંટ કેટલા છે? તો કે 20. અને એને કેટલા ભાગના ઊંટ લેવાના છે? તો કે 4th ભાગના, 1/4 ભાગના ઊંટ એમને લેવાના છે. તો 4 ઘડિયામાં 20 ક્યાં આવે? તો કે 4 × 5 = 20. તો તેમણે બીજી પુત્રીને કહ્યું કે 4th ભાગના ઊંટ લઈ લીધા, તેને કેટલા ઊંટ મળ્યા? તો કે બીજી પુત્રીને 5 ઊંટ મળ્યા, પહેલી પુત્રીને 10 ઊંટ મળ્યા. હવે એવી જ રીતે ત્રીજી પુત્રી છે, એના ભાગમાં 1/5 ભાગના ઊંટ લઈ શકે છે. એટલે કે કુલ ઊંટ કેટલા છે? તો કે 20. એના 1/5 ભાગ ત્રીજી છોકરીના ભાગમાં છે. તો 5 ઘડિયામાં 20 ક્યાં આવે? તો કે 5 × 20. તો ત્રીજી છોકરીના ભાગમાં કેટલા ઊંટ મળે? તો કે 4. કાકીએ ત્રીજી પુત્રીને કહ્યું, તેને 4 ઊંટ મળ્યા. પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ, તેના ઊંટની ગણતરી કરી. પહેલી પુત્રીને કેટલા આવ્યા? 10. બીજી પુત્રીને 5 અને ત્રીજી પુત્રીને 4. જુઓ અહીંયા 10 + 5 + 4, 10 ને 5 15, 15 ને 4 19 થઈ ગયા ઊંટ. અને કાકીનો ઊંટ તો જેમનો તેમ હતો તેમ જ રહ્યો, અને બધાના ઊંટના ભાગ પણ પડી ગયા. એટલે કે 19 ઊંટ ત્રણેય છોકરીઓએ વેચી લીધા. પહેલીના ભાગમાં 10, બીજીના ભાગમાં 5 અને ત્રીજી છોકરીના ભાગમાં 4 ઊંટ આવ્યા. અને કાકીનો એક ઊંટ હતો તે પોતે પાછા લઈ લે છે. તે કહે છે કે એક વધેલું ઊંટ મારું છે. કાકીએ કહ્યું અને તેનો ઊંટ લઈ અને તે ચાલતી થઈ ગઈ. આ કેવી રીતે થયું? ચર્ચા કરો જી, એવું તમને કીધેલું છે. જે આ આપણે કર્યું છે એ એટલે કે કાકીનું એક ઊંટ લઈ અને પછી જે આપણે ભાગ પાડ્યા એ ગણતરી ગાણિતિક રીતે સાચી નથી. જો આપણે કરીએ તો આપણે ગાણિતિક રીતે કર્યું તો એક પહેલી છોકરી હતી એના ભાગમાં 9.5 ઊંટ આવતા હતા ને. તો એક આ છે ગણતરી, એ ગાણિતિક રીતે સાચી નથી, પરંતુ ઊંટની વહેંચણીનો પ્રશ્ન હલ થઈ ગયો. કેમ કે કાકીએ તેમને એક ઊંટ આપ્યું એટલે 20 થઈ ગયા. એટલે 20 ઊંટ થઈ ગયા એટલે છોકરીઓ પોતાના ભાગના ઊંટ લઈ અને જઈ શકી. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.